દાહોદમાં આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કિસાન સૂર્યોદય યોજનાનું કર્યું ઈ લોકાર્પણ. દાહોદ જિલ્લાના 662 ગામોના 23,342 ખેડૂતોને હવે દિવસે વીજળી અપાશે. આજ રોજ દાહોદના નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના મેદાન ખાતે ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડ અને દાહોદના સંસદ જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં દાહોદ જિલ્લાના 692 ગામોના ખેડૂતોને રાત્રિની જગ્યાએ હવે દિવસે 8 કલાક સુધી 3 ફેઝ 3 વીજળી મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા કિસાન સૂર્યોદય યોજનાનો ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આજે ગુજરાતના 2 અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ યોજનાઓ થકી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઈ લોકાર્પણ કર્યું હતું, જેમાંથી દાહોદ જિલ્લામાં પણ જિલ્લાના 692 ગામોને 23,342 ખેડૂતોને હવે દિવસે 8 કલાક 3 ફેઝથી વીજળીનું ઉત્પાદન મળશે. આમ તો ખેડૂતોને રાત્રિના સમયે વીજળી મળતી હતી અને ખેડૂતો જીવના જોખમે રાત્રિના સમયે અંધારામાં જંગલી જાનવરોના ડર વચ્ચે ઝેરી જંતુઓનો પણ ડર રહેતો હતો, પરંતુ ગુજરાત સરકારે કિસાન સૂર્યોદય યોજના થકી હવે ગુજરાતના 3 જિલ્લાઓના ખેડૂતોને દિવસના 8 કલાક 3 ફેઝ વીજળી આપવાનો નિર્ણય કરી કિસાન સૂર્યોદય યોજનાનો આજે દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડિજિટલ લોકાર્પણ કર્યું હતું. ઈ લોકાર્પણ કરતી વેળાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતો માટે આ યોજના સુખ અને સુવિધાનો સૂર્યોદય કરશે. કિસાન સૂર્યોદય યોજનાથી ખેડૂતોના જીવનમાં સુખ સુવિધાની સવાર થશે. તેમણે જણાવ્યું કે જે લોકો કૃષિ અને ગામડા સાથે જોડાયેલા છે તેમાંથી બહુ જ ઓછા લોકોને ખબર છે કે ખેડૂતોને સિંચાઈ માટે બહુધા રાતે જ વીજળી આપવામાં આવી છે. રાત્રે પાવર ભરતો હોવાથી પાકને પાણી પાવા માટે ખેડૂતોએ ઉજાગરા કરવા પડે છે. વન વિસ્તાર આસપાસ આવેલી ખેતીમાં પાણી પાવા રાત્રે ખેડૂતોને માથે હિંસક પ્રાણીના હુમલાનો પણ ખતરો રહે છે. તેથી કિસાન સૂર્યોદય યોજના થકી તેમને માત્ર સુરક્ષા જ નહીં પણ ખેડૂતો માટે સુખ અને સુવિધાનો નવો સૂર્યોદય લાવે છે. ખેડૂતોને રાતને બદલે સવારના બદલ 3 ફેઝ વીજળી મળવાની બાબત ખેડૂતો માટે નવા સૂર્યોદય સમાન છે. આ માટે નવી ટ્રાન્સમિશન વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આવનારા 3 વર્ષોમાં 3500 સર્કિટ કિલોમીટર લાઇન ઊભી કરી તમામ ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે. પ્રારંભિક તબક્કે જે વિસ્તારમાં યોજના અમલમાં આવી છે તેમાંથી બહુધા ખેડૂતો આદિવાસી વિસ્તારના છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે કૃષિ પેદાશોની પડતર કિંમત નીચી લાવવા અને કૃષિકારોની મુશ્કેલી ઓછી કરવા માટે બદલતા સમય સાથે આપણે આપણા પ્રયત્નો વધારવા પડશે. નયમ મુંડા, ZSTV, દાહોદ. આશુતોષ આયુર્વેદમ પંચકર્મ હોસ્પિટલ વિજાપુર ખાતે આયુર્વેદના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે તમામ પ્રકારના કેન્સરનો સચોટ ઇલાજ, સાથે સાથે અન્ય બીમારીઓની સારવાર જેવી કે પેટની બીમારીઓ, લીવર, સોરિયાસિસ, ડાયાબિટીસ, બીપી, વધુ વજન, પુરુષોની સેક્સ સમસ્યાઓ, શુક્રાણુઓની કમી, છિદ્રપતન, સ્ત્રીરોગ જેવા કે વધુ ઓછું કે અનિયમિત માસિક, સફેદ પાણી પડવું, ગર્ભ પડી જવો, વ્યંતત્વ, પથરી, કિડની ફેલ્યોર, શ્વાસ, એલર્જી, સોરિયાસિસ, સફેદ દાગ, વાળના રોગ, હરસ, મસા, ભગંદનની સારવાર તથા ઓપરેશન, હાડકા, સાંધાના રોગ જેવા કે સંધિવાત, કમરનો દુખાવો, સાયટિકા, લકવો વગેરે, ઉત્તમ સંતતિ પ્રાપ્તિ માટે ગર્ભ સંસ્કાર કેન્દ્ર, બાળકોના રોગોની વિશેષ સારવાર તેમજ સુવર્ણ પ્રાશન સંસ્કાર કેન્દ્ર, આ ઉપરાંત પંચકર્મ થેરાપી જેવી કે વમન, વિરેચન, બસ્તી, નશ્ય, રક્તમોક્ષણ, અગ્નિકર્મ, શિરોધરા, કટિબસ્તી વગેરે કરવાની ઉત્તમ સુવિધા. સ્થળ આશુતોષ આયુર્વેદમ પંચકર્મ હોસ્પિટલ, પૂજા હોસ્પિટલ, TB રોડ, વિજાપુર. સમય સવારે 10 થી 1 અને સાંજે 4 થી 7.